ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ચેપ્ટર નંબર 4 શીખવા જઈ રહ્યા છે. જે ચેપ્ટર નંબર 4 છે એ બહુ અગત્યનું છે, જે પરીક્ષા અંદર 12 માર્ક્સનું આવે છે. નામ છે સામાયિક શ્રેણી. તો જેના અંદર હું તમને કુલ 3 મેથડ છે, તો આપણે મેથડ વાઇઝ સોલ્વ કરીશું. તો આજે આપણે શીખીશું ફર્સ્ટ મેથડ. તો ફર્સ્ટ મેથડ હું તમને ચોપડામાં શીખવાડીશ, કેમ કે બોર્ડ ઉપર ટાઈમ બહુ જશે અને મેં બધું લખેલું છે કમ્પ્લીટ ચોપડાના અંદર, અને આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાને શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સપોર્ટ કરજો અને જ્યાં તમને ખબર ના પડે તમે કમેન્ટમાં કરજો. ઓકે દાદા મિત્રો, તો હવે આપણે ચોપડા પર દાખલો શીખવા જઈ રહ્યા છીએ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી, જે છે આપણા સ્ટેટિક્સમાં, ક્યાં છે, સ્ટેટમાં ચેપ્ટર નંબર 4 છે. આપણે ફર્સ્ટ મેથડ શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે ન્યૂનતમ વર્ગની રીતે સુરેખ સમીકરણ શોધો. તો આપણે ન્યૂનતમ વર્ગની રીતે સુરેખ સમીકરણ શોધીશું. તો એના અંદર કયા કયા સ્ટેપ છે તો જોઈએ આપણે. તો એના અંદર પહેલું સ્ટેપ છે કે 5 કોષ્ટક બનાવો. તો 5 કોષ્ટકમાં કયા કયા બનશે? તો પહેલું કોષ્ટક હશે વર્ષનું હશે, બીજું વાયનું હશે, ત્રીજું ટીનું હશે, પછી ટીવાય એટલે કે બંનેનો ગુણાકાર, તો ટીનો સ્કવેર એટલે ટીનો ઓવર કરવા, એટલે આપણે કુલ 1, 2, 3, 4, 5 કોષ્ટક બની ગયા. પછી એની અંદર છે આપણે શોધીશું સ્ટેપ 2 એટલે કે ટી બાર, જે આપણે ચેપ્ટર 3માં અને ચેપ્ટર 2માં શીખી ગયા છીએ. ટી બાર એટલે કે સિગ્મા ટી અપોન એન, વાય બાર એટલે કે સિગ્મા વાય અપોન એન. પછી આપણે સ્ટેપ 3માં આપણે લખવાનું છે બી શોધવાનું, એટલે એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વી, અને એન ભાગાકારમાં છે એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે 2-3 વખત લખશો તો તમને મોઢે થઈ જશે. એના પછી છે એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, જે ચેપ્ટર 3માં હતું જ. ઓકે, ધ્યાન રાખજો, વાય બાર બરાબર બી ટી બાર છે. પછી સ્ટેપ 5 એટલે વાય કે બરાબર એ પ્લસ બી ટી, એ આપણે અહીંથી મળશે સ્ટેપ 4થી, બી આપણે સ્ટેપ 3માંથી મળશે. તો હવે આપણે દાખલો શીખીએ કે દાખલો કેવી રીતે ગણવાનો છે. તો આપણા જોડે જ ઉદાહરણ નંબર 3 લખેલું જ છે મેં. ઓકે, જોઈ શકો છો, દાખલો વાંચું છું. કમ્પ્યુટર બનાવતી એક કંપની નફો નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ણ માટે ન્યૂનતમ વર્ગની રીતે આવી ગયું સુરેખ સમીકરણ શોધો, અને વર્ષ 17 માટે નફાનું અનુમાન પણ મેળવો. આ વસ્તુ આપણે પછી શોધીશું, પહેલાં આપણે સુરેખ સમીકરણ શોધીએ. આપણને વર્ષ આપેલો છે, નફો આપેલો છે, આપણે શું કરીશું, વર્ષ નફો લખીશું, પછી આપણે કોષ્ટક તૈયાર કરીશું, એના પરથી આપણે ગણતરી કરીશું. તો તમારી સામે જ આ મેં લખેલું છે કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લખેલું છે આપણું વર્ષ અને આ નફો લખેલું છે. હવે શું કરીશું આપણે, ટી. તો તમને ક્વેશ્ચનમાં આવશે કે સાહેબ ટી કેવી રીતે લખવાનું આપણે, તો કહી દઉં, તો ટી હંમેશા આપણે ક્રમ પ્રમાણે લખવાનો. પહેલા વર્ષ માટે આપણે 1 આપવાનો, બીજા વર્ષ માટે આપણે 2 આપવાનો, ત્રીજા વર્ષ માટે આપણે 3 આપવાનો, ચોથા વર્ષ માટે 4 આપવાનો, પાંચમા વર્ષ માટે 5 આપવાનો. આવી રીતે આપણે ટીને લખવાનું. પછી લખીશું સિગ્મા ટી. સિગ્મા ટી એટલે કે ટીનો સરવાળો કરો, તો સિગ્મા કેટલો આવશે, તો 15 કેટલો આવશે, 15 આવશે. એવી રીતે આપણે વાયનો સરવાળો કરીએ, તો વાયનો સરવાળો કેટલો આવશે, 190 આવશે. કેટલી રીતે કરવાનો આપણે 190, તો 31 + 35 + 39 વર્ષનો સરવાળોમાં શું આવશે, ડેશ આવશે. ટી વાય એટલે શું કરીશું આપણે, કે વાયનો અને ટીનો ગુણાકાર. તો 31 લખવાના, 35 × 2 = 70 આવશે, તમે તમારા કેલ્ક્યુલેટરમાં કરી શકશો. 39 × 3 કરીએ તો 170 આવશે, 41 × 4 કરીએ તો 164 આવશે, 44 × 5 કરીએ તો 220 આવશે. ઓકે દાદી મિત્રો, હવે આપણે શું કરીશું, ફરી કહી દઉં છું, ટી વાય કેવી રીતે મળ્યો મને, તો વાયનો અને ટીનો શું કર્યો મેં, ગુણાકાર કર્યો. 31 × 31, 35 × 2, 39 × 3, તો આ રકમ મળી ગઈ મને. આનો શું કરીશું આપણે, સરવાળો કરીશું. સરવાળો કેટલો આવશે આનો, 602 આવશે. શું આવશે, 602 આનો સરવાળો આવશે. એટલે સિગ્મા એટલે કે સરવાળો, એટલે ટી વાયનો સરવાળો. ટી સ્ક્વેરમાં શું કરીશું આપણે, તો સિમ્પલ જે ટી છે એનો વર્ગ કરીશું. 1 નો વર્ગ 1 આવશે, 2 નો વર્ગ 4 આવશે, 3 નો વર્ગ 9 આવશે, 4 નો વર્ગ 16 આવશે, 5 નો વર્ગ 25 આવશે. ઓકે દાદી મિત્રો, ફરી કહું છું, ટી સ્ક્વેર એટલે કે ટીનો વર્ગ નાખ્યો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. હવે આપણે સિગ્મા ટી સ્ક્વેર અને સરવાળો કરીએ, તો સરવાળો કેટલો આવશે આનો, 55 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટેપ 2 શું કહેવા માંગે છે. સ્ટેપ 2 આપણે લખીશું, હું સાઈડમાં જગ્યા છે અહીં લખીશું, તમારે નીચે લખવાનું. ઓકે, તો પહેલાં શોધવાનું આપણે ટી બાર. ટી બાર એટલે કે સિગ્મા ટી અપોન એન, તમારે બાજુમાં શોધવાનો નહીં. તો સિગ્મા ટી મને કેટલો મળ્યું છે, તો તમારા સામે છે 15 છે, તો અહીં લખીશ 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એન કેવી રીતે આવશે ગણવાના, આપણે એન કેટલા છે તો ગણી લો, 1, 2, 3, 4, 5, તો લખીશું આપણે 5.
હવે આપણે 15ને 5 વડે ભાગીએ તો કેટલા આવશે? 15ને 5 વડે ભાગીશું તો 5 તરી 15, એટલે આપણે ટી બાર શું મળી ગયું? આપણને 3 મળી ગયું. હવે આપણે શું જોઈશું? વાય બાર, એટલે કે સિગ્મા વાય અપોન એન. તો મને સિગ્મા વાય કેટલા મળ્યા? 100 મને 90 મળી ગયા. એન કેટલા છે મારા જોડે? 5 છે. તો હું 190ને ભાગ કરીશ 5 વડે તો મને કેટલા આવશે? 38. કેટલા આવશે? મને 38 મળશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું? આને આપણે સૂત્ર મૂકીશું, સ્ટેપ 3 કરીશું. તો સ્ટેપ 3 માટે આપણે સૂત્ર મૂકીશું આનું બહુ સિમ્પલ રીતે. તો આપણે પહેલાં સ્ટેપ 3, તો સ્ટેપ 3માં હું સૂત્ર લખીશ. ફરીથી કહું છું, સૂત્ર તમને મોડે થઈ જશે, તમે ટેન્શન લેતા નહીં. તો બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી કૌંસમાં સિગ્મા વાય ગુણાકારમાં, પછી આવશે એન સિગ્મા ટીનો સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર છે. શું છે? સિગ્મા ટીનો હોલ સ્ક્વેર છે. તો એન કેટલા હતા આપણે જોડે? 5 હતા. તો 5 લખ્યા મેં. મને સિગ્મા ટી વાય કેટલા મળ્યા? તો મને સિગ્મા ટી વાય 602 મળ્યા હતા. સિગ્મા ટી કેટલા મળ્યા હતા મને? 15 મળ્યા હતા. તમારે ચોપડીમાં જ લખેલું જ છે મેં. સિગ્મા વાય કેટલા મળ્યા મને? તો સિગ્મા વાય મળ્યા મને 190 મળ્યા હતા. પછી આપણે જો ફરી કહું, આ બધું ક્યાંથી મળ્યું મને? જો હું તમને કહું છું, અહીંયા તમારા સામે છે, આર યુ સિગ્મા વાય, આર યુ સિગ્મા ટી, આર યુ સિગ્મા ટી વાય 602, આર યુ સિગ્મા ટીનો સ્ક્વેર રહ્યું છે. ઓકે, આ ટી બાર ને આ વાય બાર છે. ઓકે, એટલે તમારે ટેન્શન લેવાનું નહીં, તમને કમ્પ્લીટ વસ્તુ અહીંયા આપેલી જ છે. ઓકે, હવે આપણે નીચે જોઈએ. એન છે કેટલા આપણે જોડે? 5. તો 5 લખી દીધા. હવે શું લખ્યું? ટીનો સ્ક્વેર. તો ટીનો સ્ક્વેર કેટલો આવ્યો? તો આ લખ્યું ટીનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો. આર યુ ટીનો સ્ક્વેર એટલે 55 છે, એટલે હું લખીશ હવે અહીંયા 55. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી ટીનો હોલ સ્ક્વેર શું છે? ટીનો હોલ સ્ક્વેર અને આપણે ટી છે જ, એટલે 15નો લઈશું આપણે વર્ગ કરીશું અહીંયા આપણે 15નો વર્ગ. હવે આપણે શું કરીશું? 5 × 602 કરીએ તો કેટલા આવશે? 3010. કેટલા આવશે? 3010 આવશે. 55 × 190 કરીએ તો 2850 આવશે. ઓકે, હવે આપણે શું કરીશું? 5 × 55 કરીએ તો 5 × 55 કરીએ તો કેટલા આવશે? 275 આવશે. માઇનસ 15નો વર્ગ તો 225 થાય છે. ઓકે, હવે આપણે શું કરીશું? 3010માંથી 2850 બાદ કરીએ તો કેટલા આવશે? 160 આવશે. 275માંથી 225 બાદ કરીએ તો 50 આવશે. હવે આપણે શું કરવાનું? આપણે 160 ભાગ્યા 50 કરીએ તો આવશે 3.2. આ મને શું મળી ગયું? બી મળી ગયું. ઓકે વિદ્યાર્થી, હવે શું કરીશું? સ્ટેપ 4 કરીશ. સ્ટેપ 4માં શું કરીશું? એ બરાબર સૂત્ર શું હતું? વાય બાર માઇનસ બી ટી બાર. તો વાય બાર મને કેટલા મળ્યું હતું? વાય બાર મારે છે 38, બી કેટલું મળ્યું મને? 3.2, અને ટી બાર કેટલું મળ્યું હતું મને? 3 મળ્યું હતું. ઓકે, તો શું કરીશું અહીંયા? 38 − 3.2 × 3 કરીશ તો કેટલા આવશે મારે? 9.6 આવશે. તો 38માંથી હું 9.6 બાદ કરું તો કેટલા આવશે? 28.4, એટલે મને એ મળી ગયું 28.4. હવે એનું સમીકરણ મૂકીએ આપણે સ્ટેપ નંબર 5માં. તો વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. તો એ કેટલા મળ્યા મને? 28.4 મળી ગયા. હવે પ્લસ બી કેટલા મળ્યા મને? બી મળ્યા 3.2, અને ટી લખી દઈશ અહીંયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં દાખલામાં કીધેલું છે કે એક્સ્ટ્રા શું કીધું છે કે વર્ષ 17 માટે નફાનું અનુમાન કરો. હું તમને સમજાવી દઉં છું કે જો બેટા 2011 માટે આપણે 1 ધાર્યું છે ટીમાં, 15 માટે 5 ધાર્યું છે, 14 માટે 4, તો 16 માટે શું હશે? 6 હશે. 17 માટે શું હશે? 7 હશે. એવી રીતે આપણે દાખલો ગણવાનો. પછી આપણે લખીએ અહીંયા કે વર્ષ 2017 માટે ટી બરાબર 7 મુકતા કાં તો લેતા એક જ વસ્તુ છે. હવે આપણે શું કરીશું? તો વાય કે બરાબર 28.4 પ્લસ 3.2, અને ટી જગ્યા કેટલા મૂકીશું આપણે? ટી જગ્યા મૂકીશું આપણે 7 મૂકીશું. તો 28.4 પ્લસ 3.2 તમે ગુણ્યા કરશો, 3.2ને તમે ગુણાકાર કરો 7 વડે તો કેટલા આવશે? 22.4 જવાબ આવશે. હવે આપણે 28.4 પ્લસ 22.4 કરીએ તો કેટલા આવશે? તો 50.8. આ તમારો શું આવ્યો? જવાબ આવ્યો. પછી આપણે શું લખવાનું છે? લખવાનો શેમાં લખવાનો? જવાબ લાખમાં. શું લખવાનો જવાબ? લાખમાં લખવાનો, કેમ કે આપણને જે નફો છે એ શેમાં આપ્યો છે? લાખમાં આપ્યો છે. આપણે આ લખી લખવાનું લખી શકો છો કે આમ વર્ષ 2017 માટે નફાની
વલણની અનુમાનિત કિંમત રૂપિયા 50.8 લાખ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કંપની દાખલો ગણ્યો છે, દાખલો આપણે અહીંથી ગણ્યો છે. ઓકે, તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ દાખલાની અંદર, તમે ટેન્શન લેતા નહીં. એક એક મેં સ્ટેપ કીધું છે આ વિડીયો, તમે 2-3 વખત તમે જોજો, તમને ખબર પડી જશે. આ મેન છે સિગ્મા વાય, સિગ્મા ટી વાય, સિગ્મા ટી નું સ્કેર, બહુ પછી ટી વાર સુધી. આ તમે પાછળ ગણજો ચોપડાના. પછી મેં આખો ફોર્મેટ અહીં લખ્યું છે કે સ્ટેપ 3 બી, એટલે બી કે શોધવાનું છે. બી લખ્યું છે કમ્પ્લીટ, મેં તમને સૂત્ર બધું લખી દીધું છે કમ્પ્લીટ. ગુણાકાર બાદ ભાગાકાર મેં કર્યું જ છે, એટલે તમને એટલું લોડ પડે નહીં. આ આવા દાખલા બીજા સ્વાધ્યાયના અંદર, સ્વાધ્યાયમાં તમે કહો છો હોમવર્કમાં તમારે ક્યાં દાખલા ગણશો, તો હોમવર્ક તમને આપી દઉં છું. તો અહીં લખું, સાઈડમાં લખું છું હોમવર્ક, પેન્સિલ વડે લખું છું કે હોમવર્ક, એટલે તમને ઘરે દાખલા કરતા તમને ફાવે. તો હું કહું છું સ્વાધ્યાય શું છે, સ્વાધ્યાય 4.2માં ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 સેમ દાખલા આપેલા છે. આના જેવા દાખલા તમે ઘરે હોમવર્કમાં કરજો, આ તમારો એક પ્રકારનો હોમવર્ક છે. પછી તમે જો તમે હોમવર્ક આપું છું, આના જેવા બીજા હોમવર્ક પણ છે. સ્વાધ્યાયના અંદર કયા દાખલો છે, સ્વાધ્યાયના અંદર દાખલો છે. ઓકે સ્ટુડન્ટ્સ, ઓકે સ્ટુડન્ટ, તમને ખબર પડી ગઈ દાખલાની અંદર. કોઈ દાખલામાં તકલીફ લાગે તમને તો તમે કમેન્ટમાં પણ કહી શકો છો. અને તમને આ બધા વિડીયો, તમને આ ચેપ્ટર 4ના પહેલી મેથડ છે, આવી કુલ મેથડ 4 મેથડ છે અંદર. બીજો મેથડ તમને કાલે મળશે, આજે આપણે પહેલી મેં શીખ્યા છે. આના સ્વાધ્યાય 4.2ના અંદર કુલ 1-4 દાખલા ગણેલા છે, એ તમને ખબર પડી ગઈ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવા દાખલા તમે ઘરે પ્રેક્ટિસ કરજો. ના આવડે, તમને ક્યાંક અચૂક લાગે તો મને કમેન્ટ બોક્સમાં કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.